ભચાઉમાં પરિવારના વિષય પર જય વસાવડાના મનનીય પ્રવચનમાં શ્રોતાઓ ઓળઘોળ બન્યા. જય વસાવડાએ મહાભારત અને રામાયણના દાખલા ટાંકી અનેક પ્રસંગો વર્ણવ્યા. હવે જય ભચાઉ તેમાં પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ. ભચાઉમાં ગત તારીખ 28 સુલેહ પ્રોડક્શન દ્વારા મોટિવેશનલ સ્પીકર જય વસાવડાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અધૂરા નહીં પણ મધુર બની એ વિષય ઉપર જય વસાવડાના પ્રવચને ભારે લોકોને તરબોળ કરી દીધા હતા. વ્યસન મુક્તિ, પરિવારમાં એકતા વગેરે મુદ્દા ઉપર જય વસાવડાએ ભાર મૂકી અને સાંપ્રત સમસ્યાઓના ઉદાહરણ આપ્યા હતા. કાર્યક્રમમાં રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ નગરપતિ અશોકસિંહ ઝાલા, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કલાવંતીબેન જોશી, સુલે પ્રોડક્શનના ડાયરેક્ટર અમૃત નિશર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરત કાવત્રા, એનઆર ગઢવી, જનકસિંહ જાડેજા, મેઘરાજસિંહ ઝાલા, ભરતસિંહ જાડેજા, ભચાઉ તાલુકા ભાજપના પ્રમુખ વાઘજીભાઈ છાંગા, કચ્છ વાગડ મીડિયા હાઉસના ડાયરેક્ટર મોહન મેરિયા, અમરસિંહભાઈ સત્રા, જયંતિલાલ ગડ્ડા, નીરજ નિસર, વાડીલાલ સાવલા, કરમસિંહભાઈ ચૌહાણ, નવજીવન સેવાશ્રયના ટ્રસ્ટ ના મંત્રી જીતેન્દ્ર જોશી, ખેતસિંહભાઈ કારિયા, કિશોરભાઈ દેડિયા, દેવેન્દ્ર ઠક્કર, વિકાસ રાજગોર, વનરાજસિંહ જાડેજા, પાલુભા ગઢવી, હર્ષદભાઈ ઠક્કર, અલ્પેશ પ્રજાપતિ, જીતુભાઈ મહેતા, પરબત રબારી, પ્રીતિ રીટા, રૂપલ દેસાઈ, વનિતા શેખા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહી જય વસાવડાના પ્રવચનમાં સૌ કોઈ ભીંજાઈ ગયા હતા. આપણને રસ પડતો જ નથી, એને આપણે રસ પડતો નથી, એને એમ થાય છે કે આ બધાને કઈ ખબર જ ન પડે અમે જે કરીએ એમાં. એને પછી મનમાં એક આમ પ્રેમ બની જાય કે મમ્મી નું માન પડે એ અમે બધું કહીને રાખીએ, અમારે ભાઈ મોબાઈલ અમે ટક 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 કહીને રાખીએ. તો એ શું કરે છે, નવી પેઢી શું કરે છે, એમાં જૂની પેઢીએ રસ લેવાનો અને નવી પેઢીએ જૂની પેઢીમાં રસ લેવાનો. બા બેઠા હોય, દાદા બેઠા હોય, જેને પૂછવાનું કે આજે કેવો રહ્યો તમારો દિવસ, આજે શું કર્યું, તમને શું મજા આવે, અમે આ ગીત સાંભળીએ તમે કયું ગીત સાંભળતા, અમને આ ભાવે તમને શું ભાવે, બહુ જાજો ફેર નથી પડ્યો, જગત તો એનું જ છે. પેલા આપણે નાના હતા તો આપણા બા પપૂડું બનાવીને આપણને આપતા રસોડામાં, રોટલી ગોળ ભૂંગળું બનાવીને આપે, પપૂડું કહેતા અમે, બરાબર. હવે બધા તમે મોટા સિટીમાં જાઓ તો એને કહેશે ફ્રેન્કી ખાવ, બરાબર, ફ્રેન્કી મોંઘી આવે, પછી પપૂડું તો ઘરમાં બની જાય. એટલે ફેર તો પપૂડા થી ફ્રેન્કી સુધી નો જ પડ્યો છે, બે પેઢીમાં કઈ જાજો નથી પડ્યો, બરાબર. પણ રસ નથી લેતા એકબીજામાં, એટલે ફ્રેન્કી મોંઘી લાગે છે, પપૂડું સસ્તું લાગે. એટલે રસ, LIGHT લાઇટમાં આઈ એટલે ઇન્ટરેસ્ટ, રસ, બરાબર. જી એટલે ગ્રોથ. અધૂરા તો મધુરા ત્યારે કહેવાય કે જયારે તમે એકબીજાનો વિકાસ કરતા થાવ. પરિવાર એને જ કહેવાય જ્યાં માત્ર એક જ માણસ વિકસે નહીં પણ બધા માણસો એકબીજાના ટેકે ટેકે વિકાસ કરે. એક માણસ બહારની દુનિયા સામે લડતો હોય તો ઘરે જે વ્યક્તિ બેઠી હોય એ એમનો વિચારે મને તો ટાઈમ મળતો જ નથી, 10 કલાક લગી આ બહાર જ રહે છે, પણ એમ વિચારે કે મારે એસી નું મારે કાર નું બિલ ભરાય છે ને એટલે આ બહાર છે, એ એને એ રીતે ટેકો કરે છે. અને જે બહાર 10 કલાક પછી ઘરે આવતો હોય એ દાળ કેમ ઠંડી થઈ ગઈ ને બારી કેમ ખુલ્લી છે એવી સુલ્લક માથાકૂટ કરવામાં ટાઈમ બગાડવાને બદલે એમ વિચારે કે મારું ઘર સરખી રીતે સચવાય છે ને ત્યારે હું 10 કલાક લગી કોઈ ચિંતા વગર બહાર રહી શકું છું, નહીતર મારે ઘરમાં ઘરમાં બેઠું રહેવું પડે. બે એકબીજાના ટેકે ટેકે વિકાસ કરે એનું નામ છે ગ્રોથ. સમજો, ગ્રોથ, જી ફોર ગ્રોથ. પરિવાર એને જ કહેવાય જેમાં એકબીજાના જોરે તમે વિકસી શકો, એકબીજાના ડેવલપમેન્ટમાં કામ લાગો, નહીં કે એકબીજાના ટાંકિયા ખેંચવા. આપણે જોયું છે રામાયણની અંદર, તમે જો મારી વાત ન માનતા, રામાયણ તો બધે મોઢે હોય જેટલા બેઠા છે, સિરિયલો બબે વખત આવી હતી, હમણાં લોકડાઉન નો પાછી રિપીટ થઈ ગઈ લડવામાં જીત મળે પણ જીત ભોગવી શકાતી નથી, કારણ કે પોતાના ખભે મૂકીને કરેલી જીત છે. આ મહાભારતનો સંદેશ છે. તો આપણે યાદ રાખવાનું છે કે પરિવાર બનાવ્યો હોય તો એકબીજાને ટેકા કરો. આ ફૂટબોલની રમત જે ગઈ ને, આપણને ક્રિકેટ બહુ ગમે, મને ક્રિકેટ ગમે, પણ ક્રિકેટમાં શું હોય, એકલો માણસ સેન્ચુરી કરી જાય, એકલો માણસ 5 વિકેટ લઈ જાય પણ ટીમ હારી જાય, આવું આપણે 10 વખત જોયું છે ક્રિકેટમાં. એકલો માણસ કામ કરે પણ ટીમ જેવી હારી ગઈ, સાચું, બરાબર. ફૂટબોલનો નિયમ એ છે, ઉપર જતા પહેલા વાત કરી દઉં, ફૂટબોલનો નિયમ એ છે
કે તમારી પાસે દડો આવે, જેને થોડી ઘણી રમત જોઈ હોય ટાઈમ પાસ કરવા, એને ખબર પડી ગઈ છે, નો જોઈ હોય હજી યુટ્યુબમાં છે, વિડીયો મફતમાં જોઈ લેજો. તમારી પાસે દડો આવે, 11 ખેલાડી અમાય છે, 11 ખેલાડી અમાય છે, બરાબર. પણ તમારે દડો આવે એટલે ઘરે નથી જવાનો, બરાબર. તમારાથી હારી પોઝિશનમાં જે ખેલાડી હોય એને પાસ કરવાનો છે, ઈ એનાથી હારી પોઝિશન વાળાને પાસ કરશે, છેલ્લે ગોલ કો ચોથો માણસ કરશે, પણ જીતશે તમારી ટીમ. પૈસા આખી ટીમને મળશે, બધાને હરખા સન્માન ટીમને મળશે. આનું નામ છે ફેમિલી. તમારાથી હારી પોઝિશનમાં કોઈ હોય તો એને મોતથી પાસ કરો, અને ઓલા એનાથી હારી પોઝિશનને પાસ કરો, પણ જીતે છે ત્યારે આખું કુટુંબ જીતે છે, એક માણસ જ જીતે. આ યાદ રાખજો.